નવસારી ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં ઉજવણી કરવામાં આવનાર સંગઠન પર્વના આયોજન બાબતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમારની ઉપસ્થિતિમાં મળેલ આ બેઠકમાં સંગઠન પર્વની ઉજવણી બાબતેની જાણકારી તેમજ સભ્ય નોંધણીની પ્રક્રિયા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વનું અભિયાન ચાલી રહ્યું છે. આ વખતે 20% સભ્યો ઉમેરવાનું જે પ્રોસેસ હોય છે દર 3 વર્ષ પછી, અને ત્યાર પછી સંરચના થશે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ 20% બદલે 50% નવા સભ્યો ઉમેરવાનું લક્ષ્યાંક રાખ્યું છે, અને નવસારી જિલ્લા ભાજપની આજની બેઠકમાં આ જ વ્યવસ્થાની વાત, સંગઠન પર્વમાં સભ્ય નોંધણીની વાતો આજે થઈ છે. અને આ અભિયાન પૂરું થશે ત્યારે ગુજરાત લગભગ દેશમાં શિરમોર હશે એવો અભિયાન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા હાથ લેવાયું છે, અને એ પછી સંરચના થશે, ત્યાર પછી નવી નિમણૂકો પણ થશે. એના ભાગરૂપે જ આજની આજ બેઠક હતી. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ચોમાસું છે ત્યારે વૃક્ષારોપણ કરીને પર્યાવરણને પોષક અભિયાન પણ હાથ ધરાય એની પણ આજે ચર્ચા થઈ. ગુરુ પૂર્ણિમા આવી રહી છે ત્યારે વિવિધ ધર્મ સંપ્રદાયને ગુરુઓને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી કાર્યકર્તા મળે એના આશીર્વાદ લે એની પણ વાત થઈ છે. મન કી બાત નરેન્દ્રભાઈ હવે મહિનાના છેલ્લા રવિવારે સમગ્ર દેશભરની જનતાને સંબોધન કરે છે, એ કાર્યક્રમ પણ બુધ સુધી થાય એની પણ આજે ચર્ચા અને વ્યવસ્થા ગોઠવાઈ છે.